હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16/2/2022 વાર બુધવારના રોજ ડુંગળીના સમાચાર વિશે વાત કરીશું, તેમજ કપાસના ભાવ ઘટશે કે વધશે, આવનારા સમયમાં ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે આ જાણતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો તમને જણાવી દઈએ કે ડુંગળીના ભાવ સપ્તાહ દરમિયાન વધ્યા, પરંતુ હવે ફરી વાર ઘટવાની સંભાવના લગાડવામાં આવી છે. તેમજ ડુંગળીના ભાવ વિતેલા સપ્તાહ દરમિયાન સરેરાશ મણે રૂપિયા 50 થી 70 વધી ગયા હતા, અને સારી ક્વોલિટીના ભાવ રૂપિયા 500 ની ઉપર પણ પહોંચી ગયા હતા. આગામી દિવસોમાં બની શકે કે બજારમાં આવકો હજી વધે ત્યારે ભાવ ફરી ઘટે તેવી સંભાવના લગાવવામાં આવી છે. મિત્રો, તારીખ 15/2/2022 એટલે કે કાલે ડુંગળીના બજાર ભાવ રાજકોટમાં 110 રૂપિયાથી 425 ના હતા, તેમજ મહુવામાં 105/561 ના હતા. આજના બજાર ભાવ આજ પછી આવશે. તેમજ ડુંગળી સફેદમાં ઊંચામાં ઊંચો ભાવ 405 નો મહુવામાં રહ્યો હતો, તેમજ ભાવનગરમાં 160 થી 351 ના બોલાયા હતા, તેમજ સુરતમાં 205 થી 680 ના ભાવ રહ્યા હતા. તો મિત્રો, આવી શકે કે આવનારા સમયમાં ડુંગળીના ભાવ સમાંતર અહીંયા ટકી રહે. તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ મગફળીની. મગફળીમાં વેશવાલીના અભાવે મળે વધુ 15 થી 20 નો ઉછાળો આવ્યો છે. તો તમારા માટે ખુશીના સમાચાર છે, મગફળીમાં બજાર ભાવ વધ્યા છે. તેમજ હવે વાત કરી લઈએ કપાસમાં. તો વિદેશમાં વાયદા તૂટતા કપાસમાં મને રૂપિયા 20 થી 25 ઘટ્યા છે. ન્યુયોર્ક વ્યૂ વાયદા કાઢવા બોલી હતા, તેમજ ઋણના ભાવ ઘટી જતા કપાસમાં મંગળવારે મને રૂપિયા 15 થી 25 ઘટ્યા હતા. તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ કે મગફળી તેમજ બાજરીના ભાવમાં સ્થિરતા, તેમજ ડીસા બાજુ આવકોમાં ઘટાડો જોવા મળ્યો હતો, તેમજ જુવાર બાજરીના ભાવ ટકેલા રહ્યા છે. બાજરીની આવક હવે તમામ સેન્ટરમાં ઓછી થવા લાગી છે. આગામી દિવસોમાં સરેરાશ બાજરીમાં લેવલી વધે તો જ પણ ખાસ હવે સુધારો દેખાતો નથી. ગરમી શરૂ થવા લાગી હોવાથી ખાનાર વર્ગની ઘરાકી ઓછી થવા લાગી છે, એટલે બાજરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ડીસામાં માત્ર 500 બોરીની જ આવક થઈ હતી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો તમે રોજે રોજ બધા જ માર્કેટયાર્ડના ભાવો કે ખેડૂતોને લગતી યોજનાઓના વિડીયો જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર. જય જવાન, જય કિસાન.